કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ચાલો આપણે અગાઉના વિડિયોની અંદર પાર્ટ 3 ની અંદર રેમ અને રોમ એટલે કે પ્રાઇમરી મેમરી વિશે જોયું. હવે આપણે જોવાની છે સેકન્ડરી મેમરી. ચાલો પેજ નંબર 24. સેકન્ડરી મેમરીને ગૌણ મેમરી કે ઓક્સિલરી મેમરી કહે છે. તો સેકન્ડરી મેમરીને શું કહેવાય? ગૌણ મેમરી, એટલે કે ગૌણ મેમરી અથવા તો ઓક્સિલરી મેમરી પણ કહેવાય છે. માહિતીનો ભવિષ્યમાં વધુ સમય માટે સંગ્રહ કરવા માટે સેકન્ડરી મેમરીનો ઉપયોગ બને છે. તો માહિતીનો ભવિષ્યમાં વધુ સમય માટે ઉપયોગ કરવા માટે કોનો સેકન્ડરી મેમરીનો ઉપયોગ બને છે? સેકન્ડરી મેમરી વિપુલ પ્રમાણમાં ડેટા, સૂચનાઓ અને માહિતીનો કાયમી સંગ્રહ કરે છે. સેકન્ડરી મેમરી છે તે શું કરે છે? તો કે વિપુલ પ્રમાણમાં ખૂબ જ ઘણા પ્રકારના ડેટા અને સૂચનાઓ, મોટા પ્રમાણના ડેટા અને સૂચનાઓનો કાયમી સંગ્રહ કરી શકે છે. તે પ્રાઇમરી મેમરી કરતાં ઝડપમાં ધીમી છે. તે પ્રાઇમરી મેમરી કરતાં ઝડપમાં ધીમી છે પણ તેની સંગ્રહ ક્ષમતા, સંગ્રહ કરવાની ક્ષમતા વધુ છે. તેની જે સંગ્રહ કરવાની ક્ષમતા છે તે ખૂબ વધુ છે. તે સ્થાયી પ્રકારની મેમરી છે, એટલે કે તેમાં માહિતીનો કાયમી સંગ્રહ કરી શકાય છે. તે સ્થાયી પ્રકારની મેમરી છે તેથી તેમની અંદર કાયમી પ્રકારનો સંગ્રહ કરી શકાય છે, કાયમી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. કમ્પ્યુટર બંધ થયા બાદ પણ તેમાં રહેલો ડેટા મેળવી શકાય છે. જો કમ્પ્યુટર બંધ થઈ ગયું હોય તો બંધ થઈ ગયા પછી પણ તેમની અંદર રહેલો ડેટા મેળવી શકાય છે. હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અને પેન ડ્રાઈવ એ સેકન્ડરી સ્ટોરેજના ઉદાહરણ છે. તો સેકન્ડરી સ્ટોરેજની અંદર કયા કયા ઉદાહરણ છે? તો કે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી, હાર્ડ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે કે ડીવીડી, પેન ડ્રાઈવ, આ બધા સેકન્ડરી સ્ટોરેજના ઉદાહરણો છે. બરોબર, ચાલો એની અંદર આજે આપણે જોશું હાર્ડ ડિસ્ક. તો હાર્ડ ડિસ્ક કોને કહેવાય? હાર્ડ ડિસ્ક એ ચુંબકીય રીતે ડેટાનો સંગ્રહ કરતી ધાતુની બનેલી રચના છે. તો હાર્ડ ડિસ્ક એ ચુંબકીય રીતે ડેટાનો સંગ્રહ કરતી ધાતુની બનેલી રચના છે. હાર્ડ ડિસ્કને હાર્ડ ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે. હાર્ડ ડિસ્કને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હાર્ડ ડ્રાઈવ તરીકે. હાર્ડ ડિસ્ક એ કમ્પ્યુટરનો જ ભાગ છે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય છે. હાર્ડ ડિસ્ક છે તે એક કમ્પ્યુટરનો ભાગ છે અને એની અંદર જે કમ્પ્યુટરનું જે નિયંત્રણ કરે છે તે ઓપરેટિંગ સિસ્ટમનો સંગ્રહ કરવામાં, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય છે. પર્સનલ કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક સીપીયુની અંદર જ જોડેલી હોય છે જેને ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક કહે છે. પર્સનલ કમ્પ્યુટર એટલે કે પીસીની અંદર હાર્ડ ડિસ્કમાં, હાર્ડ ડિસ્ક છે તે સીપીયુની અંદર જ જોડાયેલી હોય છે જેને ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક કહે છે. હાર્ડ ડિસ્કમાં ઓપરેટિંગ સિસ્ટમ સિવાય પણ વિવિધ પ્રકારની માહિતીનો સંગ્રહ કરી શકાય છે. તો હાર્ડ ડિસ્કની અંદર તમે માત્ર ને માત્ર ઓપરેટિંગ સિસ્ટમ જ નહીં પણ એની અંદર બીજી બધી માહિતીનો પણ સંગ્રહ કરી શકો છો. હાર્ડ ડિસ્કમાં ઓપરેટિંગ સિસ્ટમ, પ્રોગ્રામ, સોફ્ટવેર, ફાઇલ્સ, ગેમ્સ, ઓડિયો, વિડિયો વગેરે પ્રકારની માહિતીનો પણ સંગ્રહ કરી શકાય છે. હાર્ડ ડિસ્કની અંદર ઓપરેટિંગ સિસ્ટમ સિવાય પ્રોગ્રામ, સોફ્ટવેર, ફાઇલ્સ, ગેમ્સ, ઓડિયો, વિડિયો વગેરે પ્રકારની માહિતીનો પણ તમે સંગ્રહ કરી શકો છો. હાર્ડ ડિસ્કમાં પાર્ટીશન એટલે ભાગ પાડીને તેમાં વિવિધ પ્રકારની માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. હાર્ડ ડિસ્કની અંદર અલગ અલગ ભાગ પાડીને તેની અંદર માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. હાર્ડ ડિસ્કના જુદા જુદા પાર્ટીશન એટલે કે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ વગેરેના નામથી ઓળખવામાં આવે છે. જો તમે માય કમ્પ્યુટરની અંદર જાઓ એટલે અલગ અલગ પાર્ટીશન તમને જોવા મળે છે. સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, એફ ડ્રાઈવ, તો આ બધા છે તે હાર્ડ ડિસ્કના પાર્ટીશન હોય છે. હાર્ડ ડિસ્કમાં સામાન્ય રીતે માહિતીનો સંગ્રહ ફોલ્ડર બનાવીને તેમાં કરવામાં આવે છે. હાર્ડ ડિસ્કમાં સામાન્ય રીતે કોઈ પણ માહિતીનો સંગ્રહ અંદર ફોલ્ડર બનાવીને તેમની અંદર કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કની ક્ષમતા 10 GB થી લઈ અને 1 TB કે તેથી વધુ હોય છે. તો હાર્ડ ડિસ્કની અંદર ક્ષમતા કેટલી હોય? તો કે 10 GB એટલે કે
दस गीगाबाइट। हवे दस जीबी केम थाय तो तमे आगळनो कोष्टक जोयुं तो के एक जीबी एटले केटला एमबी थाय तो के 1024 एमबी ए एक जीबी थाय तो आवी दस जीबी तेमनी अंदर स्टोरेज थई शके त्यांथी लई अने एक टीबी सुधी आटलू एमनी अंदर कार्यक्षमता छे। हाल बजार में बाहर थी जोड़ी ने उपयोग में लई शकाय तेवा प्रकारनी हार्ड डिस्क पण उपलब्ध छे जेने एक्सटर्नल हार्ड डिस्क कहे छे। तो कम्प्यूटर नी अंदर तो हार्ड डिस्क अंदर ज होय एने इंटरनल हार्ड डिस्क कहेवाय पण हाल बजार नी अंदर तमे अलग थी हार्ड डिस्क लई ने जोड़ी शको तेवी हार्ड डिस्क पण मळे छे जेमने एक्सटर्नल हार्ड डिस्क कहे छे। एक्सटर्नल हार्ड डिस्क नी संग्रह क्षमता 500 जीबी थी 1 टीबी के तेथी पण वधु होय छे। तो जे एक्सटर्नल तमे हार्ड डिस्क लो तो एनी क्षमता 500 जीबी थी लईने 1 टीबी जेटली पण अथवा तो तेथी वधु पण होई शके छे। एक्सटर्नल हार्ड डिस्क नो उपयोग यूएसबी पोर्ट मां केबल साथे जोड़ीने करवामां आवे छे। तो एक्सटर्नल हार्ड डिस्क जे छे तेने तमारे तेमनी अंदर जोड़वी होय तो यूएसबी पोर्ट नी अंदर तमे તેમને કનેક્ટ કરીને જોડી શકો છો। તો આજે આપણે સેકન્ડરી મેમરી અને હાર્ડ ડિસ્ક વિશે માહિતી જોઈ। હવે તમારે હોમવર્ક ની અંદર હાર્ડ ડિસ્ક વિશે 5 વાક્ય તમારી બુકમાંથી લખવાના છે। ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો।